ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડીને ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે, પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે. આવી જ ઘટના કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં આજે બનાવ પામી હતી. વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે આવી ચડ્યો હતો. તેમાં સિંહ, સિંહણ અને ત્રણ બચ્ચા સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા. કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટા ફેરાની ઘટના સિક્યુરિટી ગાર્ડના ધ્યાને આવતાની સાથે કંપની દ્વારા તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો. વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દિવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા અને ત્રણેય સિંહ બાળો કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા 6 કલાકની સતત જહેમત બાદ બે સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરેપુરી અને અન્ય એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. બે બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે. સવારે 6 વાગે, 5-6 વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા. અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલ ના સિંહ અહીંયા આવી ગયા હતા. તો બે સિંહ, સિંહણ બે છે અને ત્રણ બચ્ચા છે. તો અંબુજા રાધાકૃષ્ણ નું મંદિર છે ત્યાં રાત્રે 4:30 વાગ્યાના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા. ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસોએ જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડમાં ત્રણ બચ્ચા અને સિંહણ આંટા મારે છે. તો સિંહણ તે દિવાલ તે કૂદીને બહાર જતી રહી પણ બચ્ચા ન જઈ શક્યા. એટલા માટે બચ્ચા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા. તો જંગલ ખાતાવાળા ને અમારા કંપનીના અધિકારીઓએ લાગતા વખતે જે કઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોની અંદર આવી ગયા અને કોલોનીમાં આંટા મારતા હતા. જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે, કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે. તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીં રહે છે, તેમને ભય લાગતો હતો. તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે 5-7 કલાકથી રેસ્ક્યુ કરતા. અત્યારે અત્યારે બે બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે. અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહારની સાઈડ આંટા ચક્કર લગાવે છે. તો આનો કઈક વહેલી તકે નિકાલ કરે જેથી કરીને લાગતા ઓળખતા ખાતા અધિકારીઓને મારો વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે જેથી કરીને અહીંયા કોલોનીના રેસિડેન્ટ એરિયામાં ભય ન લાગે એટલા માટે મારી વિનંતી છે. સુબહ 5 બજે મંદિર ખોલતે હૈ ઓર મંદિર ખોલને કે બાદ મેં ભગવાન કી સેવા પૂજા કે અંદર હમ લગે હુએ થે. ઉસકે બાદ મેં બહાર સે મેસેજ મિલા ગાર્ડ કે પાસે કે યહાં બાજુ મેં હી શેર હૈ. તો હમને દેખા આવાજ આ રહી થી તો હમને દેખા બહાર મેં નિકલ કે દેખે તો મંદિર કે પીછે મેં જો હૈ 3 શાવક હૈ વો ઘૂમ રહે થે ઓર વો બહાર મેં વહી મંદિર કે પાસ મેં થે પણ આજુ બાજુ આરામ સે ઘૂમ રહે થે ઉનકો રાસ્તા નહીં મિલ રહા થા. ફિર બાદ મેં શેરણી જો હૈ વો ઉનકી માં હૈ વો પીછે સે બાઉન્ડ્રી કો લાંગ કરકે વો અંદર આઈ. उन अंदर आकर के फिर वो बच्चे अभी तक इधर में ही चारों ओर पेड़ों के नीचे बैठे हुए हैं. बस हमने सब लोगों को फोन किया, हमारे जो हेड हैं असुम भाई बारड तो उनको मैसेज दिया, फिर यहाँ गार्ड ने सबको अपनी सिक्योरिटी इंचार्ज को मैसेज दे करके फिर दोस्त में जो है ना अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के उन बच्चों को पकड़ने के अंदर में 2 बच्चे मिल गए हैं. अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है. इसके अंदर में बच्चे किसी को परेशान या किसी भी अटैक करने का ऐसा कुछ नहीं था, वो आराम से घूम रहे थे. वो મંદિર ઉસ સમય બંધ કરી દીધા કે આને વાલી પબ્લિક કો કોઈ નુકસાન નહીં હો, કોઈ પરેશાન નહીં કરે, એટલે મંદિર બંધ કરી દીધા દર્શન કે લીએ. સેવા પૂજા ભગવાન કી વૈસે હી ચલતી રહી, આરતી કા ટાઈમ વૈસે હી આરતી કે ટાઈમ પર આરતી હુઈ, વો સારા કામ પ્રોગ્રામ ભગવાન કા સેવા પૂજા કા વૈસે હી ચલતા રહા. સવારના 4:30 વાગે એક સિંહ, સિંહણ ને 3 બચ્ચા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા. મંદિરમાંથી પછી નોર્થ કોલોની ને કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને 4-7 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી. તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કઈક બારોબાર વ્યવસ્થા કરે. રાત્રે ભયનો માહોલ હતો અને કોઈ અવારે સવારના 6 વાગે નોકરીએ જવા માટે માણસો ડરતા હતા.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગરમી અને અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.